આજે ન્યાય યાત્રા અને જે જમીન સાંકળીની માંગ સાથે આ કોંગ્રેસ નીકળી છે ત્યારે જીજ્ઞેશભાઈ મેવાણી આજે કલેક્ટરને જમીન સાંકળી બાબતે આજે કલેક્ટરને રજૂઆત કરી છે ત્યારે આપણે જીજ્ઞેશભાઈ મેવાણી સાથે વાત કરીશું. ખાસ કરીને આપ ન્યાય યાત્રા લઈને નીકળ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક જગ્યાએ જે ગેરકાયદેસર ખનન થાય છે અને ખનનની વાત છે, શું કહેશો? સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં ચોટીલામાં ધ્રાંગધ્રામાં મૂડીમાં દલિત સમાજને ફાળવેલી હજારો એકર, બે પાંચ પચીસ પચાસ સો બસો વીઘાની વાત નથી, હજારો એકર જમીન દલિત સમાજને ફાળવેલી, દલિત સમાજનું નામ સાત બારમાં દલિત સમાજની એન્ટ્રી અને છતાં એમાં ભૂમાફિયાઓ ઘૂસેલા છે. આની માર્કેટ પ્રાઇસ ઓછામાં ઓછી 2,500 થી 3,000 કરોડ થાય અને એ છતાં આટલા વર્ષોમાં માપણી કરી નથી, કબજો સોંપ્યો નથી અને માથાભારે લોકોનું આમાં ગેરકાયદેસર દબાણ છે. એટલે દબાણના પ્રશ્નો આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભયંકર છે અને એની રજૂઆત કરવા હું જે કલેક્ટરને આવ્યો હતો અને કલેક્ટરશ્રીને એવું પણ કહ્યું છે કે આ 24 તારીખે અમે અહીંના સાયલા તાલુકાના લીંબાળા ગામે અને 25 તારીખે સુદામડા ગામે જઈ સ્થળ ઉપર અમે કબજો મેળવવાના છીએ. જે પણ માથાપારી લોકોનું દબાણ છે દબાણ ખુલ્લું કરાવી દેજો, બાકી અમે પોતે ફિઝિકલી જઈને કબજો લેવાના લેવાના ને લેવાના. રાજ્યની સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ કે બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, જૂનાગઢમાં, પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં થઈને આવી કેટલી મોટી જમીનો હશે. ખેત મજૂરોને રાજ્યની સરકારની નીતિના ભાગરૂપે કોંગ્રેસની સરકારે ખેત મજૂરોને ખેડૂત બનાવ્યા અને ભાજપના નેતાઓ એમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા. આ ધંધો ગુજરાતમાં ચાલી રહ્યો છે. 1,63,000 એકર જેટલી જમીન ટોચ મર્યાદાના કાયદાની જે કોંગ્રેસની સરકારે ફાળવી એમાં માપણી અને કબજા સોંપવાનું થોડું કામ બાકી હતું, એ 30 વર્ષમાં ભાજપની સરકાર પૂરી શકી નથી. અને ભાનુ ભીવણકરે પાટણની કલેક્ટર કચેરીમાં આવા જ પ્રશ્નને કારણે આત્મવિલોપન કર્યું. એ આત્મવિલોપનની ઘટનામાં જે પીડિત પરિવારને ભાનુભીના પત્નીને જે લેખિતમાં બાંહેધરી આપી હતી અમને બધામાં, એમાં કહેલું કે 6 મહિનામાં આવી તમામ જમીનોના કબજા સોંપીશું, માપણી કરીશું, ગેરકાયદેસર દબાણો દૂર કરીશું. એ વાતના પણ આજે 6 વર્ષ થયા. એટલે જયારે આદિવાસી દલિત કેવા ગરીબ વર્ગોની વાત આવે છે ત્યારે માપણી થતી નથી ને કબજા સોંપાતા નથી, પણ હમણાં કોઈ કોર્પોરેટ કંપનીના માલિકને, કોઈ કેબિનેટ મિનિસ્ટરના સાધુભાઈ કે જમાઈને જમીન જોઈતી હોય તો રાતોરાત ફાળવણી થઈ જાય, ગૌચરો પણ વેચી મારે. એટલે આ પ્રમાણેની ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પણ ગુજરાત ન્યાય યાત્રાનો મકસદ રાજકોટ અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે, પણ સાથોસાથો ગુજરાતની જનતાના જે પણ પ્રાણ પ્રશ્નો છે, જે આવા પ્રશ્નોનું લાંબા વખતથી સમાધાન નથી થયું, એના મુદ્દે પણ અમે લડવાના છીએ. ખાસ કરીને ન્યાય યાત્રા લઈને નીકળ્યા ત્યારે વાત કરવામાં આવતો કેસ પણ થયા છે કોંગ્રેસના નેતા ઉપર, ટી શર્ટ નો જે વિવાદ થયો હતો, શું કહેશો? એને તો પ્રસાદી કહેવાય, અમારા નેતાઓ માટે કેસ થાય ને બહુ પ્રસાદી હોય. મારે વડગામની સીટ થોડી 19-20 હતી તો આસામ પોલીસ મને લેવાઈ, ત્યાં બી એફઆઈઆર કરી તો ટાઈટ થઈ ગયો મામલો, ફર્સ્ટ ક્લાસ 5,000 વોટે જીતી ગયો. એટલે નેતાઓ માટે બી પ્રસાદી છે, નથી પેટનું પાણી ના. ગૃહમંત્રીને પણ તમે ખુલ્લી ચેલેન્જ આપેલી છે કે મારી સાથે ડિબેટમાં આવે, શું કહેશો? હવે બિચારો નવમું નપાસ છે એટલે વધારે તો બોલી શકે એમ નથી, હું જાણું છું, પણ એમણે એ પ્રમાણે જે ટ્વીટોનો બધા કર્યા છે એટલે કહું કે તમને સુભાષચંદ્ર બોઝ વિશે કઈ બે શબ્દો બી ખબર પડતી હોય અને સાવરકર સાવરકરને તમે લઈને ફરો છો, તો ભારત સરકારના સંગ્રહાલયમાં સાવરકરના જેટલા બી માફીનામા પડ્યા છે એની ભારત સરકારમાં પત્ર લખીને કોપી મંગાવો અને એની પર આપણે ચર્ચા કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનિજ માફિયાઓ છે અને મજૂરો મરે છે, ડટાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષના માણસોનું પણ એની અંદર સંડોવણી આવે છે, શું કહેશો? રાજકીય ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે પેલા 3 શ્રમિકો હોમાયા હતા. હું અહીંના વહીવટી તંત્રને ખાસ કહેવા માંગુ છું, એના અધિકારીઓને કહેવા માંગુ છું કે કાલે ઉઠીને કોંગ્રેસની સરકાર બને, બીજેપીની સરકાર બને, તમારી વફાદારી આ દેશના બંધારણને હોવી જોઈએ, તમારી વફાદારી રૂલ બુકને હોવી જોઈએ, કોંગ્રેસ કે ભાજપને નહીં. એટલે કોઈ પણ રાજકીય પક્ષને ચાપલુસી ન કરીએ અને જે આપણો જે જોબ ચાર્ટ છે એને જો અધિકારીઓ વળગી રહે તો જે 3 શ્રમિકોના મોત થયા એ ન થયા હોત, મામલતદારો, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી, ડીવાયએસપી કામ કર્યું હોય તો આ હજારો એકર દલિતોની જમીનમાં ગુંડાઓ આજે ઘૂસેલા ન હોત. હા, હતા જીજ્ઞેશભાઈ મેવાણી કે જેઓએ વાત કરી કે જે દલિતોની જગ્યાઓ છે, જે જગ્યાઓ ઉપર ગેરકાયદેસર કબજા છે, ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પણ આની અંદર સંડવાયેલા હોય છે, ત્યારે હવે આગામી દિવસોમાં 24 તારીખે જ્યારે આ જમીનનો કબજો જીજ્ઞેશભાઈ મેવાણી લેવા જશે ત્યારે કેવા દ્રશ્યો સર્જાશે તે તો જોવું જ રહ્યું. સાજિદ બેલીમ, ગુજરાત તક, સુરેન્દ્રનગર.